ઉપલેટાના મોજ નદીમાં રાત્રિના કેમિકલવાળું પાણી કોઈ દ્વારા છોડવામાં આવતા ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ તેમજ પશુઓને પણ પીવાલાયક પાણી ન રહેતા ખેડૂતોમાં રોષ ભભૂક્યો. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરના મોજ નદીમાં વાડલા ગામથી લઈને ઉપલેટા શહેરની સોનાપુરી પાસે આવેલ ચેકડેમ સુધીમાં કેમિકલવાળું પાણી કોઈએ ઠાલવી જતાં તમામ પાણી પ્રદૂષિત થઈ ગયું હોય. આ નદીમાં ભળેલા કેમિકલયુક્ત પાણીથી ખેડૂતોના પાકને નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે, તેમજ જમીન પણ બંજર થઈ જશે એવું ખેડૂતોમાં શંકા સેવાઈ રહી છે, તેમજ પશુઓને પણ પીવાલાયક પાણી ના રહેતા ખેડૂતોમાં પણ ભારે રોષ જોવા મળ્યો હતો. ખેડૂતો દ્વારા માંગણી કરવામાં આવી છે કે મામલતદાર તેમજ નગરપાલિકા દ્વારા આ તકે જવાબદારો સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે, તેમજ શહેરના જે તે કારખાનાદારો સામે વસૂલી પણ કરવામાં આવે. ખેડૂતોના જણાવ્યા પ્રમાણે આટલા વર્ષોમાં પ્રથમ વખત આવું બન્યું છે, જે કદી પણ ક્યારેય આવું નથી બન્યું, જેને લઈને પણ ખેડૂતોનો પાક નિષ્ફળ જવાની ભીતિ સેવી રહ્યા છે, કારણ કે પ્લાસ્ટિકના પ્રદૂષિત કેમિકલવાળું પાણી જમીન તેમજ પાકને ભારે પ્રમાણમાં નુકસાન કરી શકે છે. સરફરાજ કોડી, સ્પીડ ન્યૂઝ 17, ઉપલેટા.